છોટાઉદેપુરમાં ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્કેટિંગ, ચેસ, બેડમિન્ટન સહિતની રમતો માટે કહેવાતું હતું કે આ રમતો માત્ર ધનાઢ્ય પરિવારના બાળકો જ રમતા, પરંતુ ખેલ મહાકુંભે આ સીમાઓને દૂર કરી છે. હવે ગરીબ આદિવાસી પરિવારના બાળકો પણ આ રમતમાં ઉત્સાહભેર ભાગ લઈ રમત ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. સ્કેટિંગ, ચેસ, બેડમિન્ટન સહિત કેટલીક રમતો એવી છે કે જે માત્ર હાઈ પ્રોફાઇલ અને આર્થિક રીતે સદ્ધર હોય પરિવારના બાળકો જ રમી શકતા હોય છે. પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન અને આજના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્યાંથી રાજ્યમાં દરેક વ્યક્તિમાં છુપાયેલ ખેલ પ્રતિભાને બહાર લાવવા ખેલ મહાકુંભ થકી જે પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે, ત્યારથી જ રાજ્યના છેવાડાના આદિવાસી ગરીબ ખેલાડીઓ પણ પોતાની ખેલ પ્રતિભાને આ ખેલ મહાકુંભ થકી પ્રદર્શિત કરી રહ્યા છે. બોડેલી ખાતેના સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે યોજાઈ જેમાં મોટા પ્રમાણમાં જિલ્લાના આદિવાસી ખેલાડીઓને ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાની શરૂઆત સ્વામિનારાયણ મંદિરના સ્વામી સાથે જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણે ફ્લેગ ઓફ કરી કરાવી હતી. ખેલકૂદનું જીવનમાં મહત્વ સજાવતા સ્વામીએ સ્વામિનારાયણ સંકુલના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા જિલ્લાના આદિવાસી બાળકોને તમામ રમતો માટે પ્રોત્સાહિત કરી તાલીમ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તો સ્પર્ધામાં જિલ્લાના ગરીબ આદિવાસી ખેલાડીઓ કે જે સ્કેટિંગ ખરીદી પણ કરી શકતા નથી તેવા ખેલાડીઓએ પણ ભાગ લઈ મેદાન મારી લઈ રમત જગતની સીમાઓને દૂર કરી બતાવી હતી. મારું નામ રાઠોડ તુષારકુમાર રાહુલભાઈ છે. હું ધોરણ નવમાં બી પી શ્રી સ્વામિનારાયણ છાત્રાલયમાં ભણું છું. હું જ્યારથી આ સ્કેટિંગની રમત દેખી ત્યારથી મને સ્કેટિંગમાં ઇન્ટરેસ્ટ આવ્યો. ત્યાં મારા માટે સ્કેટિંગ લાવવા અશક્ય હતા પણ મારા ઘરેથી મને સ્કેટિંગ લઈ આપ્યા અને હું આ બી પી સ્વામિનારાયણ છાત્રાલયમાં આવીને સ્કેટિંગની તાલીમ મેળવી. ત્યારબાદ હું ગઈ સાલથી ખેલ મહાકુંભમાં રમું છું. આ સાલે મારી મહેનત પ્રમાણે મારો પ્રથમ નંબર આવ્યો છે. હવે હું રાજ્ય કક્ષાએ રમું અને ત્યાં પણ મારો સારો નંબર આવે એવી મારી ઈચ્છા છે. દુનિયાની અંદર જેમ જેમ સમય આગળ જાય છે તેમ તેમ અભ્યાસની સાથે રમત જગતનું પણ એટલું જ મહત્ત્વ વધતું ગયું છે અને એમાં ભારત અને ખાસ કરીને ગુજરાત પાછો ના પડી જાય એ માટે આપણે માનનીય જે મુખ્યમંત્રી સાહેબ તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા હતા અને એમણે જે ખેલ મહાકુંભની શરૂઆત કરી એ ખેલ મહાકુંભથી આજે ગુજરાત અને ગુજરાતના જે નાના નાના ગામડાઓ અત્યારે આ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગામડાઓમાં પણ રમત જગત એટલું બધું વિકાસ પામી ગયું છે કે જે રમતો ફક્ત પૈસાદારની રમતો કહેવાતી હતી, ગોલ્ફ છે, સ્કેટિંગ છે, એવી બધી રમતો આજે નાના નાના આદિવાસી ગરીબ બાળકો પણ રમતા થઈ ગયા છે અને એટલા બધા ઉત્સાહભેર બધા ભાગ લે છે અને એકદમ ભારતનું નામ, ગુજરાતનું નામ અને પોતાના સમાજનું નામ આજે નહીં ને કાલે એક દિવસે છેક ઓલિમ્પિક સુધી પહોંચી અને પોતે રોશન કરે એવી ખાસ એક મોટી બહુ જ મોટો સિંહ ફાળો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વિસ્તારમાં રમત જગતની અંદર એક ખેલ મહાકુંભનું આયોજન કરી અને પૂરો પાડ્યો છે એના માટે આપણે એમનો પણ ખાસ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ડીએસઓ અને એવા જે કોઈ શિક્ષકો પણ રમત જગત સાથે સંકળાયેલા છે એ અને તમામ વિદ્યાર્થીઓ એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં આ ઉત્તરોત્તર આપણો દેશ એ છે દુનિયા લેવલે આવી રીતે જુદી જુદી રમતોમાં પ્રગતિ કરે એ માટે ખાસ શુભેચ્છાઓ. ઇમરાન મંસૂરી, આઝાદ ન્યૂઝ, છોટાઉદેપુર.